बीजा ने म्यूट कर जाऊं सर। हाँ જો મારો અવાજ અને સ્લાઇડ કમ્પ્લીટ દેખાતી હોય તો હવે બધા મ્યુટ કરી દેશું આપણે. મ્યુટ કરી દેશું આપણે બધા. ઓકે તો શરૂ કરીએ આપણે. મારો અવાજ આવે છે બધાને? આવે છે. ઓકે બસ આપણે આજે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું. ઓકે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ. આપણે બધા દસમું પાસ કરીને જાય છે એટલે આવા બેઝિક પ્રશ્નો આપણને બધા આવડતા હશે કે નીચેનામાંથી કયું એવું ભારતનું રાજ્ય છે કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર શેર કરતું નથી, આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતું નથી. ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાત કે હિમાચલ પ્રદેશ? તમને આવડતો હોય તો આનો જવાબ મને આપો. કયું રાજ્ય એવું છે કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતું નથી, મતલબ એ લેન્ડલોક છે. લેન્ડલોક નો મતલબ તમને ખબર છે? લેન્ડલોક, લેન્ડલોક એટલે શું? નહીં ખબર સર. લેન્ડલોક એટલે એવું કોઈ પ્રદેશ કે એવી કોઈ જગ્યા કે જે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલી હોય, પેલા તો એને લેન્ડલોક કહેવાય. ચારે બાજુથી કોઈ જમીનનો વિસ્તાર આવતો હોય, એમાં પાણી કે એવું કઈ ના આવતું, એને લેન્ડલોક કન્ટ્રી કે લેન્ડલોક રાજ્ય કે એ રીતનું કઈ કહેવાય. બરાબર. આપણે અહીંયા શું પૂછેલું છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતું નથી. આંતરરાષ્ટ્રીય બોર્ડર એટલે રાજ્ય રાજ્ય સાથે બોર્ડર ધરાવે એને શું કહેવાય? રાજ્યવાળી બોર્ડર એટલે રાષ્ટ્રીય બોર્ડર. આ આંતરરાષ્ટ્રીય છે એટલે કે બીજું કોઈ દેશ હોય એની સાથે બોર્ડર, જેમ કે પાકિસ્તાન સાથે, ચાઇના સાથે, અહીં નેપાળ, અહીં ભૂટાન કે અહીંયા બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, આ રીતે બીજા રાજ્ય સાથે બોર્ડર ધરાવવાની વાત કરવામાં આવી છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે તમને આઈડિયા છે? તમને બધાને, આપણે ગુજરાતમાં રહીએ એટલે એટલી તો ખબર છે, ગુજરાત છે એ તો પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે. આ ગુજરાત છે એ પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે, સાચું ને? એટલે એ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે, મતલબ એ તો આપણા જવાબમાં નહીં આવે. પછી આપણને ખબર હોય તો હરિયાણા, હરિયાણા એ ક્યાંય બોર્ડર ધરાવે છે? તમે વિચારો. હિમાચલ પ્રદેશ અહીંયા છે. જો જવાબ શું આવશે આનો? હરિયાણા. હરિયાણા જવાબ તમારો સાચો છે. હરિયાણા કેમ કે હરિયાણા છે, તમે અહીંયા હરિયાણા જોઈ શકો છો. તમે આ છે આપણું ગુજરાત જે પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે, પાકિસ્તાન સાથે. અહી બીજું શું છે? ઉત્તર પ્રદેશ. આ ઉત્તર પ્રદેશ જુઓ, અહીંયા નેપાળ સાથે બોર્ડર શેર કરે છે ઉત્તર પ્રદેશ. પછી હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ એ પણ પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે, સોરી અહીંયા ચાઇના સાથે બોર્ડર શેર કરે છે. એનો મતલબ આપણું જવાબ શું આવશે? તો કે તમે અહીંયા જોઈ શકો છો જવાબ આપણો હરિયાણા. ઉત્તર પ્રદેશ હતું એ નેપાળ સાથે બોર્ડર શેર કરતું હતું. ગુજરાત આપણું છે એ પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે. હિમાચલ પ્રદેશ છે એ ચીન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર શેર કરતું, તમે જોયું ને અહીંયા. હવે એવા સિક્કિમ રાજ્ય, પછી પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આ એવા રાજ્યો છે કે જે આ ત્રણ રાજ્યો એવા છે ને એ ત્રણ ત્રણ દેશો સાથે બોર્ડર શેર કરે છે. કેટલા? ત્રણ દેશો સાથે બોર્ડર શેર કરે છે. એ પણ આપણે આગળ જોઈએ છીએ. ચલો મેપમાં જોઈએ છીએ આપણે આગળ. આ છે આપણો મેપ. આપણે શું વાત કરીએ? સિક્કિમ છે. સિક્કિમ જો, આ સિક્કિમ છે. તમે સિક્કિમ દેખાય છે અહીંયા? સિક્કિમ દેખાય છે? ઓકે. આ સિક્કિમ છે એ જો આ બાજુ એની જમણી બાજુ ભૂટાન છે, આ બાજુ નેપાળ છે અને અહીંયા ચાઇના છે. તો ત્રણ દેશ સાથે બોર્ડર શેર કરે છે આપણું સિક્કિમ. પછી બીજું કયું છે? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ પણ જુઓ તમે, અહીંયા મ્યાનમાર છે આ બાજુ. આ અરુણાચલ પ્રદેશ છે, અહીંયા મ્યાનમાર છે,
અહીંયા બાજુમાં ભૂટાન છે, આ ભૂટાન છે, અને અહીંયા ચાઇના છે, મતલબ સિક્કિમ છે એ પણ ત્રણ રાજ્ય દેશ સાથે બોર્ડર શેર કરે છે, અરુણાચલ પ્રદેશ પણ ત્રણ દેશ સાથે બોર્ડર શેર કરે છે, અને ત્રીજું આપણું હતું પશ્ચિમ બંગાળ, અહીંયા વેસ્ટ બંગાળ. ભાઈ મ્યુટ કરતા જો તમારું, અહીંયા છે પશ્ચિમ બંગાળ, જુઓ આ પશ્ચિમ બંગાળ તમે ગ્રીન દેખાય છે ને, એ પણ ભૂટાન સાથે, નેપાળ સાથે, અને અહીંયા બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે. તો એવા કયા ત્રણ રાજ્યો છે કે જે ત્રણ દેશો સાથે બોર્ડર શેર કરે છે, અથવા એની આંતરરાષ્ટ્રીય બોર્ડર છે ત્રણ દેશો સાથે, એવા કયા કયા છે? ગોખાઈ જવું જોઈએ. કયા કયા છે? કયા છે? પહેલું અરુણાચલ પ્રદેશ. હા, અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ, પછી પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ, પછી સિક્કિમ, અને સિક્કિમ. આ ત્રણ એવા રાજ્યો હતા કે જે ત્રણ ત્રણ દેશો સાથે બોર્ડર શેર કરે છે. એવું કયું રાજ્ય છે કે જે ફક્ત ને ફક્ત એક જ રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે? તમને ખબર છે એક જ રાજ્ય સાથે બોર્ડર શેર કરતું હોય એવું કયું છે? આનો જવાબ મને ગ્રુપમાં આપજો, બરાબર? ગ્રુપની અંદર તમે આનો જવાબ આપજો મને. હવે આપણે આગળ જોઈએ. ભારત સંબંધિત તથ્યો જોઈએ આપણે. આ પ્રશ્ન કયો કીધો સર? એવું કયું રાજ્ય છે કે ફક્ત એક જ રાજ્ય સાથે બોર્ડર શેર કરે છે? એવું કયું રાજ્ય ફક્ત એક જ રાજ્ય સાથે બોર્ડર શેર કરતું હોય? ઓકે, ભારત સંબંધિત થોડા તથ્યો છે. એકદમ આઈએમપી છે, જેમ કે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? આપણા દેશનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ કેટલું છે? કેટલું છે? 3287263, યાદ રાખજો, 3287263 યાદ રાખવું જ પડશે. ઓકે, ગોખાઈ જવું જોઈએ. આપણો અક્ષાંશ અને રેખાંશ તમે અહીંયા જોઈ શકો છો, આ પેન 8°4 દેખાય છે નીચે. અહીંથી શરૂ કરી અને 37.6° એ આપણો અક્ષાંશ છે. અક્ષાંશ, આ જે ઊભી લાઈનો છે બધી, એ બધા અક્ષાંશો છે, અને આ બધા રેખાંશો છે. ઓકે, લોંગિટ્યુડ અને લેટિટ્યુડ કહેવાય છે. આપણે શું યાદ રાખવાનું? 8.4 ઉત્તર અક્ષાંશ થી 37.6 ઉત્તર અક્ષાંશ, આ રીતે યાદ રાખશું આપણે. હવે બધી બાજુ ઉત્તર જ કેમ આવી? બંને બાજુ જુઓ તમે, અહીંયાથી ઉત્તર કીધું નીચે હતો અને ઉપર છે તો ઉત્તર કીધું. આનો જવાબ કોઈની જોડે છે? એકવાર ધ્યાનથી હું જે પેન ફેરું ત્યાં જો, અક્ષાંશ, બરાબર? અક્ષાંશ 8°4 ઉત્તર અક્ષાંશ થી 37°6 ઉત્તર અક્ષાંશ. બીજા મ્યુટ કરી દેજો. 8 અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી તમે જોઈ શકો છો, એ બધું આપણે ઉત્તર જ કીધું. જુઓ તો ઉત્તર જ કેમ કીધું? છે કોઈને આઈડિયા આનો? 8 મિનિટ ઉપર પૃથ્વીના ગોળામાં જે અક્ષાંશ આવેલા છે ને એના ઉપર છે. રાઈટ છે તમારો જવાબ. જેમ કે આ આપણો પૃથ્વીનો ગોળો છે, બરાબર? અહીંયા મધ્યની એક લાઈન દોરીએ આપણે, અને અહીંયા લાઈન દોરીએ, ટોટલ 4 ભાગ બની ગયા. આ ઉપરનો ભાગ જે દેખાય છે આપણને, ઉપરનો ભાગ એ બધો ઉત્તરમાં આવશે. ઉપરનો ભાગ જે દેખાય છે આપણને એ બધો ઉત્તર, નીચેનો ભાગ જે દેખાય છે એ બધો દક્ષિણનો છે. એટલે આપણો ભારત દેશ કઈ બાજુ છે? અહીંયા તો ઉત્તર, અહીંયા દક્ષિણ, અહીંયા પૂર્વ, અને અહીંયા પશ્ચિમ. ઓકે, આપણો ભારત દેશ કઈ જગ્યાએ છે કે ઉત્તરની અંદર, અને એ પણ પૂર્વ બાજુમાં. આ પૂર્વનો ભાગ છે, આ પશ્ચિમનો ભાગ છે. ઓકે, આખો પૂર્વનો ભાગ હતો. એટલે આપણે હંમેશા અક્ષાંશને ઉત્તર જ મોડ લેશું, ઉત્તર, અને રેખાંશ ને આવશે તો એ બધા આપણા પૂર્વના જ આવશે. તમે અહીંયા જોઈ શકો છો, એટલે ભૂલ ના થાય. 8.4 ઉત્તર અક્ષાંશ થી 37°6 ઉત્તર અક્ષાંશ આપણો અક્ષાંશ. એ જ રીતે રેખાંશ ની વાત કરી, જો અહીંયા અહીંયા સિરક્રિક આપણું કચ્છનું,
68.7 પૂર્વ રેખાંશ થી 97.25 વલાંગુ અરુણાચલ પ્રદેશ નો 97.25 પૂર્વ રેખાંશ સુધીનો છે. તો આ ત્રણે ત્રણ ફેક્ટ આપણે એકદમ યાદ રાખવાના છે, ત્રણે ત્રણ ફેક્ટ. ઓકે, આપણો પ્રમાણ સમય રેખા કયો છે? પ્રમાણ સમય રેખા તમે અહીંયા જોઈ શકો છો, આ લાઈન જે જાય છે એ, આ લાઈન જાય છે એ તમે જોઈ શકો છો, 80° 30° ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર માંથી આ પસાર થાય છે. 80° 30° પૂર્વ રેખાંશ, કે જે સ્થાનિક સમય રેખા, આપણા દેશનો સ્થાનિક સમય છે. કેટલો છે? ગ્રીનવિચ મીન ટાઈમ છે એના કરતા 5.5 કલાક આગળ છે. આપણા અત્યારે રાજ્યો કેટલા છે? રાજ્યો 28 રાજ્યો છે અને કેન્દ્રશાસિત પ્રદેશો 8 છે. આપણી જમીનની સરહદ કેટલી છે? જમીનની સરહદ કેટલી? 15,200 કિલોમીટર છે. જ્યારે દરિયાઈ સરહદ કેટલી છે? 6100 કિલોમીટર. જો આપણે અંદમાન અને નિકોબાર તથા લક્ષદ્વીપના ટાપુઓ ગણીએ, અહીંયા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપને બધું ગણીએ તો કેટલી થાય? 7516.6 કિલોમીટર થાય. અને આ બધું આપણે ના ગણીએ તો આપણી દરિયાઈ સરહદ કેટલી થશે? આ દરિયાઈ સરહદ છે એ કેટલી થશે? 6100 કિલોમીટર થશે. વિશ્વના કુલ ક્ષેત્રફળના હિસ્સાની આપણે વાત કરીએ તો આપણો કેટલો ક્ષેત્રફળનો હિસ્સો છે? 2.42%. અને કિલોમીટરમાં કેવો કેટલો કહેવાય? ચલો મને જવાબ આપો. વિશ્વના કુલ ક્ષેત્રફળમાં આપણો હિસ્સો 2.42% છે અને ચોરસ કિલોમીટરમાં કેવો હોય તો કેટલો કહેવાશે? જવાબ મને આપો તો. ચોરસ કિલોમીટરમાં કેટલો? મારો અવાજ આવે છે બધાને? આવે છે. હા, તો ચોરસ કિલોમીટરમાં કેટલો છે? ચોરસ કિલોમીટર ની અંદર 32,87,283. કેટલો? 32,87,263 છે. ઓકે, હવે બીજી કિલોમીટર ની વાત કરીએ આપણે. અહીંયા જો આપણું ગુજરાત, અહીંયા અરુણાચલ પ્રદેશ, તો ગુજરાત થી અરુણાચલ પ્રદેશ આ જે છે એની લંબાઈ કેટલી છે? તો કે 2,933. કેટલી છે? 2,933. તેમજ કશ્મીર થી કન્યાકુમારી નો જે છે એના કેટલા કિલોમીટર છે? તો કે તમે જોઈ શકો છો અહીંયા 3,214. અહીંયા તમે જોઈ શકો છો 3,214 કિલોમીટર. તો આ ભારતનો નકશો કમ્પ્લીટ યાદ રહી ગયો આપણને. શું શું છે? અક્ષાંશ, રેખાંશ, પ્રમાણ સમય રેખા, રાજ્યો કેટલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે, એની જમીન સરહદ કેટલી છે, દરિયાઈ સરહદ કેટલી છે, વિશ્વના કુલ ક્ષેત્રફળમાં એનો હિસ્સો કેટલો છે. ચલો વસ્તીની દ્રષ્ટિએ કયા નંબરનો છે એ પણ તમે કહો. હવે પેલા નંબર આવી ગયો સર. આવી ગયો છે? શ્યોર? હા, બીજો નંબર છે. આવી જશે, હજી શ્યોરિટી સાથે નથી, ઓફિશિયલ હજુ આપણું બધું નથી. એમ ઓફિશિયલી સેકન્ડ નંબર ઉપર છે અત્યારે, અત્યારના ઓલા પ્રમાણે આવી ગયો છે. આવી જશે. આટલું યાદ રહી ગયું તમને? કેમ કે આમાંથી એકાદ પ્રશ્ન દર વખતે બનતો જ હોય, તમે જોજો. થોડું જોઈ લઈએ આપણે એક્સ્ટ્રા. આ બધું આપણે જોઈ ચુક્યા છીએ. વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા ક્રમે છે. કેટલો? વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી અત્યારે હજુ ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા ક્રમે છે. જ્યારે વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો કે 7મા ક્રમે સૌથી મોટો દેશ છે. તો આગળના 6 કયા છે? તમને બધાને ખબર, રશિયા છે એ સૌથી મોટો છે. રશિયા છે એ કયા ખંડમાં આવશે? મને કોમેન્ટ કરજો. રશિયા 2 ખંડમાં આવે છે. આપણા ખંડો કેટલા છે અને કયા કયા છે એ પણ મને કહેજો. રશિયા છે એ પૂરા 2 ખંડમાં આવે છે. પછી બીજો છે કેનેડા, અમેરિકા, ચીન, બ્રાઝિલ અને છઠ્ઠો ઓસ્ટ્રેલિયા.
અને એના પછી સાતમો આપણો ક્રમ છે ભારતનો. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે આશરે 30 અંશ રેખાંશનો તફાવત હોવાથી અંતિમના બંને સ્થળો પર સ્થાનિક સમયની અંદર લગભગ 2 કલાકનો તફાવત જોવા મળે છે. અહીંથી માંડી અને અહીંયા સુધી કેટલો તફાવત જોવા મળે છે? પૂરા 2 કલાકનો તફાવત જોવા મળે છે. ભારતની પ્રમાણ સમય રેખા કુલ 5 રાજ્યોમાંથી થાય છે પસાર. તમને બધાને ખબર છે, મેં જો અહીંયા 85.5 રેખાંશ છે ને, જે એ કયા કયા રાજ્યો? તો કે ઉત્તર પ્રદેશ, પછી મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ, અહીંયા ઓડિશા અને આંધ્ર પ્રદેશ. એમ ટોટલ 5 રાજ્યો એકદમ ગોખી લેવાનું છે કે આપણી જે પ્રમાણ સમય રેખા છે એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. તો કેટલા? 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કઈ જગ્યાએ થાય છે અને છેલ્લો એનો સૂર્યાસ્ત કઈ જગ્યાએ થાય છે? તો કે સૂર્યોદય છે, સૂર્યોદય, સૂર્યનો ઉદય એ અરુણાચલ પ્રદેશ, અહીંયાથી, અહીંયા અરુણાચલ પ્રદેશ થી સૂર્યોદય થાય છે, સૌથી પૂર્વનો છેડો છે. જ્યારે કચ્છની અંદર, કચ્છ અહીંયા એ સૌથી આપણો પશ્ચિમનો છે, ત્યાં આપણો સૂર્યાસ્ત થતો હોય છે. હવે કર્કવૃતની આપણે વાત કરીએ તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. ભારતની અંદર મધ્યમાંથી એક કર્કવૃત પ્રસાર થાય છે, કર્કવૃત, અને એ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ચલો તમને આવડતા હોય તો 8 રાજ્યોના નામ બોલો. મ્યુટ રાખજો બધા. જે કર્કવૃત પ્રસાર થાય છે એ 8 રાજ્યોના નામ બોલો. તો કે આપણું ગુજરાત, અહીંયા ગુજરાત છે તમે જોઈ શકો છો, ગુજરાત, ગુજરાત, પછી છે રાજસ્થાન, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. એક વસ્તુ યાદ રાખવાનું છે, મણિપુર ને પરંતુ મિઝોરમ. અહીંયા મણિપુર ને પરંતુ મિઝોરમ, કેમ કે આ બે એમ એમ છે એટલે આપણને તકલીફ પડે. તો મિઝોરમ છે, મિઝોરમ, મણિપુર નથી. ખાલી એટલું યાદ રાખશો તો પણ પ્રશ્નનો જવાબ મળી જશે. મણિપુર નહીં પરંતુ મિઝોરમ આવશે. પછી શું વાત થઈ છે? તો કે કર્કવૃત છે એ ભારતના એકમાત્ર રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાંથી પસાર થાય છે. કેમ? કોઈ રાજધાનીમાંથી પસાર થતું હોય તો કે ઝારખંડની રાજધાની રાંચી છે, ત્યાંથી કર્કવૃત પસાર થાય છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત આપણા ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતની અંદર કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાંથી પસાર થાય છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એકવાર નજર મારી લેજો. પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, આ બધા ભારતની દરિયાઈ સરહદ છે ને એની સાથે જોડાયેલા છે. સમુદ્ર તટની થી 200 સમુદ્રી માઇલ સુધીની હોય છે. આપણી જે અનન્ય આર્થિક ક્ષેત્ર, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે, એ કેટલા? તો કે 200 સમુદ્રી માઇલ સુધીનો હોય છે. ચલો 1 માઇલ એટલે કેટલા કિલોમીટર? અહીંયા લખેલા જ છે, 1 માઇલ એટલે કેટલા કિલોમીટર થાય છે? તો 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. 1 માઇલ એટલે 1.6 કિલોમીટર. જ્યારે 1 નોટિકલ માઇલ એટલે 1.85 કિલોમીટર. 1.85 કિલોમીટર. પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે સરહદ છે એને રેડ ક્લિફ લાઈન કહેવામાં આવે છે. યાદ રાખજો. મારો અવાજ આવે છે તમારે બધું? હલો, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ છે એને કઈ લાઈન કહેવાય છે? રેડ ક્લિફ રેખા, રેડ ક્લિફ રેખા. ભારત અને ચીન વચ્ચે જે સરહદ છે એને મેકમોહન લાઈન કહેવામાં આવે છે.
અફઘાનિસ્તાન વચ્ચે સ્થિત છે. હાલની અંદર આ રેખા એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે, એટલે આપણે ભારત અફઘાનિસ્તાન વચ્ચે પણ કહી શકાય ડુરંડ રેખા. ચાર બિંદુની આપણે વાત કરીએ ત્યારે ચાર બિંદુ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્તરી બિંદુ, ઉત્તરી બિંદુ છે એ ઇન્દિરા કોલ, જમ્મુ કાશ્મીર વાળું ઇન્દિરા કોલ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્દિરા કોલ, ઇન્દિરા કોલ. જ્યારે દક્ષિણનું બિંદુ છે એ ઇન્દિરા પોઈન્ટ કહેવાય છે. યાદ રાખો, પોઈન્ટ, પોઈન્ટ નીચે છે અને કોલ એ ઉપર છે. ઓકે, ઇન્દિરા કોલ જમ્મુ કાશ્મીર ઉત્તરી બિંદુ, જ્યારે ઇન્દિરા પોઈન્ટ છે એ અંદમાન નિકોબાર નીચે બાજુ છે. પશ્ચિમ બાજુ સિરક્રિક ગુજરાત, એટલે આપણને યાદ રહી જાય સિરક્રિક. જ્યારે અરુણાચલ પ્રદેશ પૂર્વી બિંદુ છે, પૂર્વી બિંદુ એટલે એકદમ છેડાનું પૂર્વી, એ કયું છે? વલાંગુ અથવા વાલાંગુ, વલાંગુ એ અરુણાચલ પ્રદેશનું છે. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે આપણું ગુજરાત. કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે? તો કે 1600 કિલોમીટરનો. કેટલા કિલોમીટરનો? 1600. બીજા ક્રમે આંધ્રપ્રદેશ આવશે. ગોવા છે એ સૌથી ટૂંકો દરિયા કિનારો ધરાવે છે. સમુદ્ર તટ ધરાવતા 9 રાજ્યો છે. સમુદ્ર તટ ધરાવતા 9 રાજ્યો છે, કયા કયા છે? તો કે ગુજરાત, આપણું આ ગુજરાત, પછી મહારાષ્ટ્ર, પછી અહીંયા ગોવા, પછી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. 1 2 3 4 5 6 7 8 9 સમુદ્ર તટ ધરાવતા 9 રાજ્યો. આ પ્રશ્ન પૂછવાનો છે 2022 માં. હા, તો 9 રાજ્યો યાદ રાખશો આપણે. કોઈ પણ બીજી રીતે પણ પૂછી શકે કે આંધ્રપ્રદેશ છે એ શું સમુદ્ર તટ ધરાવે છે કે કેમ, આ રીતે પણ પૂછી શકે. ટૂંકમાં આજે આપણી આ પીડીએફ છે ને, એમાંથી વારંવાર પ્રશ્ન પૂછાયા કરતા હોય છે. આ પીડીએફ હું તમને પછી શેર કરી દઈશ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ચલો આગળનો પ્રશ્ન. લોકસભાના ચૂંટાઈને આવેલા કેટલા સભ્યો હોય છે? ચૂંટાઈને આવેલા હોય એવા સભ્યો કેટલા છે? લોકસભાની અંદર ચૂંટાઈને આવેલા હોય એટલા એવા કેટલા છે સભ્યો? 543. આપણો સાચો જવાબ છે. બધાને ખબર જ છે ને, એ જ રાજ્યસભાની વાત આવશે તો કેટલા? 238. આખું કોષ્ટક જોઈ લઈએ બરાબર. આનો જવાબ તો આપણે મળી ગયો, 543. વર્તમાનની અંદર 543 ઇલેક્ટેડ મેમ્બર છે. આમ આપણે 545 ની લિમિટ છે બરાબર, એની અંદર, સોરી, બે એંગ્લો ઇન્ડિયન ની આપણે વાત કરીએ, બે એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી, હવે કરવામાં આવતી નથી, એટલે એ નીકળી જશે. પછી જેમ એંગ્લો ઇન્ડિયન ની નિમણૂક છે એ કેવું ચૂંટણી નહીં, ડાયરેક્ટ જ રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે નિમણૂક કરવામાં આવતી હતી. જ્યારે રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે 12 સભ્ય એવા હોય કે જે કલા, સાહિત્ય એ રીતે કંઈક પ્રખ્યાત હોય, મતલબ તો એમને આપણે રાજ્યસભાની અંદર નામાંકિત કરીએ છીએ. રાજ્યસભાની અંદર 12 સભ્ય એવા હોય કે જેમને રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે, એ હજી ચાલુ છે, પણ એંગ્લો ઇન્ડિયન વાળી પ્રથા હમણાં દૂર કરવામાં આવી. આમ સંસદની અંદર કુલ 14 સભ્ય એવા છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે, જો કે આવતા હતા, હવે ફક્ત ને ફક્ત 12 જ નામાંકિત કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત 12 જ નામાંકિત કરવામાં આવે છે, અને એ પણ કયા છે? તો કે ફક્ત ને ફક્ત રાજ્યસભા વાળા. લોકસભા વાળા 2 એંગ્લો ઇન્ડિયનને નામાંકિત કરવામાં આવતા હતા, તે હવે નહીં આવતા. ઓકે, રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
આપણે રાજ્યસભા છે, રાજ્યસભા ચલો લોકસભા છે, તો એના અધ્યક્ષ કોણ છે અત્યારે? લોકસભાના અધ્યક્ષ કોણ છે? લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. જો આ છે રાજ્યસભા અને અહીંયા છે લોકસભા. એક બાજુ રાજ્યસભા છે અને બીજી બાજુ લોકસભા છે. મહત્તમ સભ્ય સંખ્યાની આપણે વાત કરીએ ને તો લોકસભાની અંદર 552 મહત્તમ સંખ્યા છે, અને અહીંયા રાજ્યસભાની આપણે વાત કરીએ તો કેટલા છે? 250 મહત્તમ સંખ્યા છે. હાલની અંદર કેટલી છે મર્યાદિત સભ્ય સંખ્યા? હાલમાં મર્યાદિત સભ્ય સંખ્યા કેટલી છે કે 245, અને આ બાજુ 545. એની અંદર નિમાયેલા સભ્યોની સંખ્યા હોય તો રાજ્યસભામાં 12 છે અને લોકસભાની અંદર 2 છે. હાલ આ 2 પ્રથા નાબૂદ કરવામાં આવી છે. ચૂંટણીની આપણે વાત કરીએ તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એટલે રાજ્યસભાના સભ્યની અંદર એ સભ્ય હોય તો આપણે ડાયરેક્ટ એને વોટિંગ કરતા નથી, પરંતુ લોકસભાની ચૂંટણી આવશે તો પ્રત્યક્ષ વોટિંગ છે, એટલે આપણે ડાયરેક્ટ લોકસભાના પ્રતિનિધિને આપણે વોટિંગ કરતા હોઈએ છીએ. ચૂંટણીની પદ્ધતિ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કાર્યકાળ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કાર્યકાળ જુઓ, રાજ્યસભા છે, રાજ્યસભા તો એનો કાર્યકાળ 6 વર્ષનો છે, પણ રાજ્યસભાનો નહીં, રાજ્યસભાના સભ્યનો. કેમ કે રાજ્યસભા એ તો કાયમી ગૃહ છે, કાયમી ગૃહ, જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી, કાયમી ગૃહ નથી, બરાબર. એના સભ્યની સભ્યો છે એનો કાર્યકાળ 5 વર્ષનો છે, અને આખી આખી લોકસભાનો સભ્યકાર છે, મતલબ એની જે કાર્યકાળ છે એ પણ 5 વર્ષનો છે. વિસર્જન કરી શકાય કે નહીં? તો રાજ્યસભા છે એનું વિસર્જન કરી શકાશે નહીં. રાજ્યસભાનું એક જ મિનિટ. હેલો કાર્તિક, એક લેક્ચર ચાલુ છે, પછી કોલ કર. ઓકે. હેલો. વિસર્જન કરી શકાય કે નહીં? તો જો રાજ્યસભા છે, રાજ્યસભા તો એ રાજ્યસભાની અંદર એનું વિસર્જન કરી શકાતું નથી, એ તો કાયમી ગૃહ છે. જ્યારે લોકસભા છે એનું વિસર્જન કરી શકાય છે દર 5 વર્ષે. હવે આપણે રાજ્યસભાના સભ્ય બનવું છે તો આપણી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય? તો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોય તો આપણે રાજ્યસભાના સભ્ય બની શકીએ. પણ લોકસભાના સભ્ય બનવું હોય તો કેટલી ઉંમર જોઈએ? તો ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર જોઈએ. આપણે સરપંચ બનવું હોય તો કેટલી ઉંમર જોઈએ? ચલો, સરપંચ બનવું હોય તો આપણી ઉંમર કેટલી? 18 વર્ષ. કેટલા? 21. 21 વર્ષ. વોટિંગ માટેની આપણી 18 વર્ષની છે. અનામત જેવું રાજ્યસભાની અંદર ના હોય, જ્યારે લોકસભાની અંદર એસસી એસટી ની અનામત હોય છે. આપણે સંસદનો અનુચ્છેદ ખબર છે, સંસદનો અનુચ્છેદ કેટલો છે? તમે અહીંયા જોઈ શકો છો, સંસદ તો અનુચ્છેદ, બંધારણના અનુચ્છેદ નંબર, અનુચ્છેદ કયો છે યાદ રાખજો, 79 યાદ રાખવાનો છે. 79 છે, એના અંતર્ગત સંસદની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સંસદની અંદર સંસદ કેવી રીતે બનશે? તો કે લોકસભા પ્લસ રાજ્યસભા પ્લસ રાષ્ટ્રપતિ, આ ત્રણે ત્રણનો સમાવેશ થાય એટલે સંસદ બને છે. તો આ ત્રણે ત્રણના આર્ટિકલ કયા કયા છે? રાષ્ટ્રપતિ છે એનો આર્ટિકલ 52 છે, સંસદનો આર્ટિકલ 79 હતો, તો 80 છે એ આપણી રાજ્યસભાનો છે. અહીંયા તમે જોઈ શકો છો રાજ્યસભાનો આર્ટિકલ 80 છે, 80 અંતર્ગત રાજ્યસભાની વાત છે, જ્યારે 81 ની અંદર લોકસભાની વાત છે. ઓકે, આ ત્રણ, આ ચાર આર્ટિકલ યાદ રાખવાના છે. સંસદનો આર્ટિકલ કયો છે? કે સંસદની જોગવાઈ એ 79 પ્રમાણે છે, અને આ 79 પ્રમાણે સંસદ એ ત્રણ ગૃહોની બનેલી છે, મતલબ લોકસભા છે, રાજ્યસભા છે, અને ત્રીજા રાષ્ટ્રપતિ છે. આ ત્રણેય ભેગા થાય એટલે સંસદ બને છે. આ પ્રશ્ન પણ ઘણી વાર આવ્યો છે, અને ત્રણેયના આર્ટિકલ પણ આપણે યાદ રાખવાના છે. અનુચ્છેદ 81 લોકસભા, 80 રાજ્યસભા, અને 79 છે એ સંસદ છે. જવાબ મળી ગયો ડાયરેક્ટ જ?
લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કોણ હતા? જીવી માવલંકર. જીવી માવલંકર હતા. તો બધા બધા આપણા જે પ્રથમ હોય એની થોડી થોડી આપણે વાત કરી લઈએ ફટાફટ. પ્રથમ ગવર્નર ઓફ બંગાળ, પ્રથમ ગવર્નર ઓફ બંગાળ ધ્યાન અહીંયા રાખજો, હા, ખાલી સાંભળશો તો પણ કોઈક વાર યાદ આવશે. ગવર્નર ઓફ બંગાળ એટલે રોબર્ટ ક્લાઇવ. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ, હવે જનરલ નો શબ્દ આવ્યો એટલે વોરન હેસ્ટિંગ. પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, પહેલા બંગાળ પૂરતા સીમિત હતા, પછી બંગાળ નો જનરલ બને છે, હવે બંગાળ નહીં આખા ઇન્ડિયાનો. હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે? લોર્ડ વિલિયમ બેન્ટિંક. પ્રથમ વાઇસરોય ઓફ ઇન્ડિયા કોણ છે? તો કે લોર્ડ કેનિંગ, જેના સમયમાં એક વિપ્લવ થયેલો હતો. કયો હતો? 1857 વાળો. અંતિમ વાઇસરોય ઓફ ઇન્ડિયા એટલે લોર્ડ માઉન્ટબેટન. પછી આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ માઉન્ટબેટન હતા. આઝાદ ભારતના અંતિમ હોય પણ એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ તો એ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. રાષ્ટ્રીય કોંગ્રેસ હતું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, તો એના પ્રથમ પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. જ્યારે આઝાદ ભારતના પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ જગતરાવ ભગવાનદાસ કૃપલાણી, જે બી કૃપલાણી હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ખ્રિસ્તી અધ્યક્ષ હોય એવા વ્યોમેશચંદ્ર બેનર્જી. વ્યોમેશચંદ્ર બેનર્જી ખ્રિસ્તી હતા. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ બદરુદ્દીન તૈયબજી. સૌ પ્રથમ નોબેલ પ્રાઇઝ વિજેતા હોય તો એ હતા રવિન્દ્રનાથ ટાગોર. સૌ પ્રથમ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ વિજેતા હોય તો ડોક્ટર સીવી રામન હતા. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ઝાકીર હુસેન હતા. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ ડોક્ટર કે આર નારાયણ હતા. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ. પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. તો આ બધે બધા આપણે એકવાર યાદ રાખશું. સ્ક્રીનશોટ પણ લેવો તો તમે લઈ શકો છો. ભારતના બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા. મોરારજી દેસાઈ. પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ. મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. પછી પ્રથમ કાયદા મંત્રી બાબા સાહેબ આંબેડકર. નાણા મંત્રી તો કે શણમુખમ શેટ્ટી. રક્ષા મંત્રી સરદાર બળદેવસિંહ. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર. જી વી આપણો જે પ્રશ્ન હતો એ. લોકસભાના પ્રથમ દલિત અધ્યક્ષ તો જીએમસી બાલયોગી. પછી વિરોધ પક્ષના નેતા કઈ કામ નથી, ચૂંટાઈ આવનાર કઈ કામ નથી. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી તો શ્યામા પ્રસાદ મુખર્જી. સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય શેરપા તેનઝિંગ નોર્ગે. પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તો કે હા હરિલાલ જે કણિયા, ઇમ્પોર્ટન્ટ છે. પછી ફિલ્ડ માર્શલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જનરલ માણેક શાહ. આરબીઆઈ ના પ્રથમ ગવર્નર તો કે ચિંતામણી રાવ દેશમુખ, સીડી દેશમુખ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ ની અંદર સફળતા મેળવનાર એવા પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોર, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મેગ્નેસ પુરસ્કાર વિજેતા હોય એવા પ્રથમ ભારતીય વિનોબા ભાવે, ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ નાગરિક પાયલટ જેઆરડી ટાટા. પછી સૌ પ્રથમ અંતરિક્ષમાં જનારા ભારતીય તો કે રાકેશ શર્મા. સૌ પ્રથમ ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર જેમ્સ હિક્કી, એ ઇમ્પોર્ટન્ટ છે. ભારત રત્ન મેળવનારા સૌ પ્રથમ તો કે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. ભારત રત્ન મેળવનાર ખેલાડીની વાત કરી તો સચિન તેંડુલકર છે. મરણોપરાંત ભારત રત્ન મેળવનાર લાલ બહાદુર શાસ્ત્રી, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ને ભારત રત્ન મેળવનાર એવા વિદેશી નાગરિક ખાન અબ્દુલ ગફાર ખાન. ભારતીય ટેસ્ટ ક્રિકેટની અંદર પ્રથમ કેપ્ટન હોય
તો એ છે સીકે નાયડુ. સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડી જામ રણજીતસિંહ. ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સત્યજીત રે. મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરનાર ગોંડો કેશવ કર્વ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એવા પ્રથમ ખેલાડી. વર્તમાન અંદર એને મેજર ધ્યાનચંદ પુરસ્કાર કહેવાય છે. વિશ્વનાથ આનંદ. કોમનવેલ્થ ગેમમાં મેડલ જીતનાર મિલ્ખા સિંહ હતા. ઓલિમ્પિક ની અંદર વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિંદ્રા. અભિનવ બિંદ્રા છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે મને કમેન્ટ કરીને જણાવજો. પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક એવા દાદા સાહેબ ફાળકે. તો આ બધા આપણા પ્રથમ હતા. જોઈએ હવે આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ નદી છે એ અરબી સમુદ્રને મળે છે? અરબી સમુદ્રને મળતી હોય એવી નદી કઈ છે? આ આપણો દક્ષિણનો ભાગ છે, આ અરબ સાગર. અહીંયા બંગાળની ખાડી. તો એવી કઈ નદી છે કે જે અરબ સાગરને મળે છે? હિન્દ મહાસાગર. જવાબ મને આપો બધા. મારો જવાબ આવે છે બધાને? સોરી, અવાજ આવે છે? હેલો, આનો જવાબ મને આપો. નીચેના માંથી કઈ એવી નદી છે? તાપી. તાપી નદી એવી છે, બરાબર. આ જે કૃષ્ણા છે, ગોદાવરી છે, ગંગા છે, આ બધી નદી કઈ બાજુ વહે છે? કઈ બાજુ? બંગાળાની. ઓકે, બધી આ બાજુ જાય છે. આ એવી નદી, તાપી એવી નદી છે કે જે તાપી હોય, પછી નર્મદા, આ બધી પશ્ચિમ બાજુ અને આ બધી પૂર્વ બાજુ જાય છે. જોઈએ આપણે આનો જવાબ. તો સાચો છે, તાપી જ છે. પશ્ચિમ તરફ વહેતી બીજી નદીઓની આપણે વાત કરીએ તો જો લુણી નદી ઇમ્પોર્ટન્ટ છે. આ બધી નદીઓ ઇમ્પોર્ટન્ટ છે. લુણી હોય, સાબરમતી, મહી નદી, નર્મદા, તાપી, મંડોવી, જુવારી, સારાવતી, પેરિયાર અને ભારતપુજા. આમાંથી એક્ઝામમાં પૂછાયેલ નદીઓ કેટલી? તો કે એક તાપી, એક પેરિયાર, એક નર્મદા. આ ત્રણે ત્રણ પૂછાયેલી છે. આ પેરિયાર પણ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ તો ખાસ યાદ રાખવી જ પડશે અને બીજી એક વાર નજર મારી લેવાની કે લુણી છે, સાબરમતી, મહી, નર્મદા. ગુજરાતી તો યાદ રહી જશે આપણને. મંડોવી, જુવારી, સારાવતી, પેરિયાર અને ભારતપુજા. ઓકે, ચલો આનો જવાબ આપો. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? કોણ? રાજ્યસભાના અધ્યક્ષ. ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ આપણા જે હોય ને, જે પણ ઉપરાષ્ટ્રપતિ બને એ હોદ્દાની રીતે ડાયરેક્ટ ઓટોમેટિકલી રાજ્યસભાના અધ્યક્ષ બની જાય. આપણે હમણાં જ આગળ વાત કરી હતી એક કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણ. રાઈટ, તો સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ આપણા રાજ્યસભાના અધ્યક્ષ થયા કે ના થયા? પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ કોણ થાય? સર્વપલ્લી રાધાકૃષ્ણ થાય ને? ના, ઉપરાષ્ટ્રપતિ થાય ને. આપણે જે ઉપરાષ્ટ્રપતિ હોય એ ઓટોમેટિકલી રાજ્યસભાના અધ્યક્ષ બની જાય.
બરાબર, એટલે પ્રથમ જે ઉપરાષ્ટ્રપતિ હશે એ રાજ્યસભાના અધ્યક્ષ હશે. અત્યારે જે પણ ઉપરાષ્ટ્રપતિ હશે ને એ જ આપણા રાજ્યસભાના અધ્યક્ષ હોય. અત્યારે કોણ છે? ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ધનખંડ કયું નામ છે? જગદીપ ઉપરાષ્ટ્રપતિ છે ને, તો અત્યારે એ રાજ્યસભાના અધ્યક્ષ બની, અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ કહેવાય રહ્યા. એટલે આપણો જવાબ શું આવશે? રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય? તો કે ઓટોમેટિકલી ઉપરાષ્ટ્રપતિ હોય. કયા આર્ટિકલ પ્રમાણે? તો કે જુઓ, તમે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જે હોય છે એ રાજ્યસભાના સભાપતિ બને છે. અહીંયા સભાપતિ કો કે અધ્યક્ષ કો, બધું સરખું જ છે. ઓકે, ઉપરાષ્ટ્રપતિની જોગવાઈઓ અનુચ્છેદ 63 પ્રમાણે છે. અનુચ્છેદ 63 ની અંદર ઉપરાષ્ટ્રપતિની વાત કરવામાં આવેલી છે. જ્યારે અનુચ્છેદ 64 માં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ ઉપરાષ્ટ્રપતિ બનશે એ ઓટોમેટિકલી રાજ્યસભાનો અધ્યક્ષ બની જશે. કયા આર્ટિકલ પ્રમાણે? 64 પ્રમાણે. આર્ટિકલ 65 પ્રમાણે શું કીધું છે? કે ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ તરીકે કરવાના થતા કાર્યો, અમુક સમયે ઉપરાષ્ટ્રપતિ કે જે રાષ્ટ્રપતિનું કાર્ય કરતા હોય છે, તો એ 65 પ્રમાણે છે. અનુચ્છેદ 66 ની અંદર શું કીધું છે? કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, એની અંદર રાજ્યસભાના સભ્યો હોય, લોકસભાના સભ્યો હોય. તો ટૂંકમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 66 પ્રમાણે થાય છે. પછી અનુચ્છેદ 67 પ્રમાણે રાષ્ટ્રપતિનો, ઉપરાષ્ટ્રપતિ છે એનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. અને ઉપરાષ્ટ્રપતિને લેવાની શપથ છે, તો એ શપથ કોણ લેવડાવશે? તો કે રાષ્ટ્રપતિ લેવડાવશે. કયા આર્ટિકલ પ્રમાણે? તો કે 69 પ્રમાણે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે અનુચ્છેદ 63 છે એ ઉપરાષ્ટ્રપતિની વાત કરે છે. અનુચ્છેદ 64 શું છે? તો કે ઉપરાષ્ટ્રપતિ જે પણ હશે એ રાજ્યસભાનો ઓટોમેટિકલી અધ્યક્ષ અથવા સભાપતિ બની જશે. ઓકે, ઉપરાષ્ટ્રપતિનો પોતાનો પગાર ના હોય, ઉપરાષ્ટ્રપતિને પગાર ના હોય, પણ રાજ્યસભાના અધ્યક્ષનો જે પગાર હોય એ જ ઉપરાષ્ટ્રપતિને મળતો હોય છે. ઓકે, આટલું ખાલી યાદ રાખવાનું. અનુચ્છેદ 64 પ્રમાણે આ વસ્તુ છે, અનુચ્છેદ 64 પ્રમાણે છે. ચલો, નીચેનામાંથી કોણ છે એ પ્રખ્યાત લાલ બાલ પાલ ત્રિપુટીના સભ્ય હતા? બે નામ એક જેવા છે. લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી નહી આવે, બરાબર. ઓકે, લાલા લજપતરાય આવે ને, લાલ બાલ પાલ ટીપુટીમાં એક લાલા લજપતરાય હતા. લાલા લજપતરાય હતા, બાલ ગંગાધર ટીળા, પછી બાલ ગંગાધર ટીરક હતા, પછી લાલ બાલ પાલ એટલે બિપિન ચંદ્ર પાલ. બિપિન ચંદ્ર પાલ આ ત્રણની ટુકડી હતી. એવી ટુકડી આપણે જોઈ લીધી થોડી ફટાફટ. એક તો આનો જવાબ થઈ ગયો, લાલા લજપત રાય, બાલ ગંગાધર ટીરક અને બિપિન ચંદ્ર પાલ. જુઓ, લાલ બાલ અને પાલની ટ્રિપોટી કઈ છે? તો કે લાલા લજપત રાય, બાળ ગંગાધર ટીળક અને બિપિન ચંદ્ર પાલ. દાદા કોના કહેવાતા? તો કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી. ભારતના બિસ્માર્ક હોય, લોખંડી પુરુષ, એ તો ખબર છે, વલ્લભભાઈ પટેલ. ભારતના બુલબુલ, સરોજિની નાયડુ. પછી રાજાજી, તો કે રાજાજી રાજગોપાલચારી. પંજાબ કેસરી લાલા લજપત રાય. દિનબંધુ એન્ડુસિયપ. સરહદના ગાંધી એટલે ખાન અબ્દુલ ગફાર ખાન. દેશબંધુ ચિત્તરંજન દાસ. આ રીતે યાદ રાખવાનું, એવું નહીં. ઓકે, દેશબંધુ ચિત્તરંજન દાસ. લોકનાયક જયપ્રકાશ નારાયણ. કાકા સાહેબ કાલેલકર, તો કે દત્તાત્રેય કાલેલકર. શાંતિદૂત અથવા ચાચા અથવા પંડિતજી એટલે જવાહરલાલ નહેરુ, બધાને ખબર છે. હિંદના દાદા, દાદાભાઈ નવરોજી. બંગબંધુ મુજીબુર રહેમાન. અને મહારાજ એટલે રવિશંકર વ્યાસ. કેટલા વાગ્યા છે? 8:52 છે. ઓકે, આગળ જોઈશું આપણે. બરાબર, નીચેનામાંથી કયું છે કે જે અરબી સમુદ્રમાં છે, અરબ સાગરની અંદર હોય એવું કયું?
લક્ષદીપ ઓકે લક્ષદીપ આપણો સાચો જવાબ છે લક્ષદીપ તમે અહીંયા જોઈ શકો છો લક્ષદીપ આ અરબ સાગર છે અહીંયા બંગાળની ખાડી છે અને નીચે આવે છે કયો છે ઇન્ડિયન ઓશન એટલે હિંદ મહાસાગર નીચેનામાંથી કયું પુસ્તક છે મહાત્મા ગાંધી દ્વારા લખવામાં આવ્યું હતું બધાને ખબર હોવી જોઈએ કયું છે સત્ય સાથેના મારા પ્રયોગોની વાર્તા તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કોનું છે એ પણ ખબર હોય કોનું છે કોનું છે નરેન્દ્ર મોદી ના જવાહરલાલ નહેરુ હા જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ પછી ગીતા રહસ્ય ગીતા રહસ્ય હમણાં આવી ગયા જવાહરલાલ નહેરુ તમે જોઈ શકો છો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ગીતા રહસ્ય લોકમાન્ય બાળ ગંગાધર તિલક સત્ય સાથેના મારા પ્રયોગોની વાર્તા મહાત્મા ગાંધી ક્યાંક 9 વાગે જશે તો ઓટોમેટિકલી લેક્ચર બંધ પણ થઈ જાય નક્કી નહીં ઓકે ક્યાંક બીજું લેક્ચર ચાલુ થાય તો ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે ભરતનાટ્યમ કે જે કયા રાજ્યનું નૃત્ય છે તમિલનાડુ ભરતનાટ્યમ તમિલનાડુ આપણો સાચો જવાબ છે હા જો મણિપુરી મણિપુરનું છે મણિપુરી છે એ મણિપુરી મણિપુરનું કથક ઉત્તર પ્રદેશનું કથકલી હોય કે મોહિની અટ્ટમ હોય કેરળનું છે ઉડિયા ઉડીસાનું કુચીપુડી આંધ્રપ્રદેશ ભરતનાટ્યમ તમિલનાડુ છાઉ ડાન્સ છે એ ઝારખંડ નો છે અને છત્રીયા ડાન્સ છે એ આસામ નો છે અઢારસો 1857 નો વિદ્રોહ હતો એ વખતે ભારતના ગવર્નર જનરલ કોણ હતા મને જવાબ આપો ચલો આપણે વાત કરી ચુક્યા હમણાં જ બંગાળના ભાગલા પાડા એ વખતે કોણ હતું લોર્ડ કર્ઝન લોર્ડ કર્ઝન અને બંગાળના ભાગલા રદ કર્યા હોય એ વખતે આપણો 1857 હતો વિપ્લવ એ વખતે લોર્ડ કેનિંગ હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના વખતે કોણ હતા તો કે લોર્ડ ડફરિન હતા બંગાળના ભાગલા વખતે લોર્ડ કર્ઝન અને બંગાળના ભાગલા જયારે રદ કર્યા ત્યારે લોર્ડ હાર્ડિંગ હતા હજી થોડા ગવર્નર જનરલને જોવા પડશે લોર્ડ ચેમ્સફોર્ડ છે ચેમ્સફોર્ડ એના સમયગાળાની અંદર રોલેક એક્ટ આવે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ આવે છે ખિલાફતની ચળવળ આવે છે અસહકારનું આંદોલન આવે છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા આ સમયગાળાની અંદર આ બધું થાય છે સાયમન કમિશન એ વખતે કોણ હોય છે લોર્ડ ઇરવિન હોય છે સાયમન કમિશન વખતે લોર્ડ ઇરવિન હોય છે બીજું વિશ્વયુદ્ધ લોર્ડ લિનલિથગો વખતે થાય છે જ્યારે ભારત આઝાદ થાય છે એ વખતે કોણ હોય છે લોર્ડ માઉન્ટ બેટન હોય છે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો કે એ પણ માઉન્ટ બેટન જયારે છેલ્લા ગવર્નર જનરલ તો કે ચક્રવર્તી રાજગોપાલાચારી વર્નાક્યુલર પ્રેસ એક્ટ છે એ વખતે લોર્ડ લિટન હોય છે પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ આપણને બધાને ખબર છે સિવિલ સર્વિસની સ્થાપના લોર્ડ કોર્નવોલિસ પછી સતી પ્રથા નાબૂદ કરનાર તો કે વિલિયમ બેન્ટિંગ એ અને બીજા કયા હતા આપણા ભારતીય
જેમના પ્રયાસથી આ સત્ય પ્રથા નાબૂદ થાય છે? રાજા રામ મોહનરાય 1829 માં. ખાલસા નીતિ વખતે લોર્ડ ડેલહાઉસી હોય છે. પ્રથમ પેસેન્જર ટ્રેન બોમ્બે અને થાણે વચ્ચે ક્યારે ચાલુ થાય છે? 1953 ની અંદર. એ વખતે કોણ હોય છે? તો કે લોર્ડ ડેલહાઉસી હોય છે. કેટલા વાગે છે? 8:58. મિત્રો, બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો, કેમ કે 9 વાગે બીજું લેક્ચર સ્ટાર્ટ થવાનું છે. કઈ વાંધો નહીં ને? આપણે ટેસ્ટ રહેશે અને કાલે લેક્ચર લેવાની ઈચ્છા છે. મતલબ તમારે શું છે, કાલે રજા છે તો? હા હા, રાખી દો સાહેબ. કાલે એક્સ્ટ્રા ગોઠવવું છે? કાલે ક્યાં રજા છે સાહેબ? કાલે રજા નથી. ટાર્ગેટ આપ્યા છે. તમારી ઈચ્છા, તમારે શું કરવું છે? રેખાબેન તો આ વખતે પાસ થવાના. બાધા રાખો. એમની પોસ્ટમેન માં કા પીએમ આ લેક્ચર કામ આવી જશે મારે. આ સાહેબ, એમટીએસ ના રિઝલ્ટ ના કઈ સમાચાર? બીજી કઈ લાગતું નથી સર. કાલે ટેસ્ટ રાખજો, પછી આવતા રવિવારે લેક્ચર ગોઠવશે. કાલે ટેસ્ટ ને પછી ટાઈમ ટેબલ મૂકી દઈશ. પછી મેક જો એમાં, પછી આવતા રવિવારે પછી ફ્રી જ છે. આ 8:15 નો ટાઈમ છે ને, તો મજા નહીં આવે એટલે 8 વાગ્યાનો કરી દઈએ. બરાબર? હવે આપણે 8 વાગ્યાના ટાઈમમાં કાંઈ કન્ફ્યુઝન નથી, કેમ કે 9 વાગે બીજું ક્યાંક લેક્ચર ચાલુ થઈ જાય ને તો પછી આપણો લેક્ચર કટ થઈ જાય, મજા નહીં આવતી. કાંઈ વાંધો નહીં સર. ઓકે ને? હા ઓકે ઓકે.